તમારા બધાનું આ વિડિયોમાં સ્વાગત છે. આપણે આ વિડિયોમાં સંયોજિત ઘન પદાર્થોના પૃષ્ઠફળ વિશે અભ્યાસ કરીશું. અગાઉના ધોરણમાં તમે બધા જ ઘન પદાર્થો જેવા કે લંબઘન, સમઘન, નળાકાર, શંકુ, ગોલક અને અર્ધગોલકના પૃષ્ઠફળ વિશે ભણી ગયા છીએ. જો તમને કહેવામાં આવે કે આ સંયોજિત ઘન પદાર્થોથી બનતા આકારોનું વક્ર, સપાટીનું ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળ શોધો, તો શું તમે આનું ક્ષેત્રફળ શોધી શકો છો? ચાલો આના પર ચર્ચા કરીએ. તમે બધા આઈસ્ક્રીમ કોનથી તો પરિચિત હશો, કેમ કે આ તો દરેક બાળકની પસંદ હોય છે. આ આઈસ્ક્રીમ કોનને ધ્યાનથી જુઓ અને જણાવો કે આ કયા કયા આકારના સંયોજિતથી બનેલો છે. ચાલો આનો આકાર દોરીએ, જેને જોઈને આપણે કહી શકીએ છીએ કે આ બે આકૃતિઓ એક અર્ધગોલક અને શંકુના સંયોજિતથી બનેલો આકાર છે, જ્યાં આઈસ્ક્રીમ કોનનો ઉપરનો ભાગ એક અર્ધગોલક અને નીચેનો ભાગ એક શંકુ છે. હવે જો આપણે આ આઈસ્ક્રીમ પર કાગળનું કવર ચડાવવું હોય તો આપણે કેટલા કાગળની જરૂર પડશે? એકદમ સાચું, એના માટે આપણે આઈસ્ક્રીમનું પૃષ્ઠફળ શોધવું પડશે. કેમ કે આપણે બે અથવા બેથી વધારે પદાર્થોના સંયોજિતથી બનેલા આકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલા માટે આપણે અહીંયા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πrlનો સરવાળો કરી દઈશું. તો આપણને આઈસ્ક્રીમ કોનની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr² 2r + l મળે છે. તમે જોઈ શકો છો કે આઈસ્ક્રીમને પેક કરવામાં ઉપયોગમાં લીધેલ કાગળ આઈસ્ક્રીમના કુલ ક્ષેત્રફળ બરાબર હશે. આ રીતે આપણે કોઈ પણ બે અથવા બેથી વધારે આકારના સંયોજિતથી બનતા આકારનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળ શોધી શકીએ છીએ. આ વિડિયોમાં આપણે સંયોજિત ઘન પદાર્થોથી બનતા આકારોના પૃષ્ઠફળ શોધતા શીખ્યા. આગળના વિડિયોમાં આપણે આના પર આધારિત કેટલાક રસપ્રદ ઉદાહરણ જોઈશું.